ત્યારે તમારા ગામમાં પણ કોઈ પોલીસ વાળો આવે તો મિત્રો વિડિયો ઉતારજો, લાઈવ કરજો, એને ઉઘાડો પાડવાનો છે ગમે તે. અને એટલો શોખ થતો હતો ભાજપના પટ્ટાબેન ચૂંટણી લડવા આવી જાય એસપી. વાવ, વિધાનસભાની પેટા ચૂંટણી, પ્રચારના પડઘમ શાંત પડી ગયા. નેતાઓએ છેલ્લી ઘડીએ એડી ચોટીનું જોર લગાવ્યું, ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી. એક પછી એક નેતાઓ એમના આકરા પ્રહારો વિપક્ષી નેતાઓ પર, વિરોધીઓ પર કરતા જોવા મળ્યા. ગઈકાલે આપણે ગેનીબેન ઠાકોરનું એક નિવેદન સાંભળ્યું હતું, જેમાં એ બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા પર આરોપ લગાવી રહ્યા હતા કે એસપી ભાજપના એસપી થઈને ફરે છે, ભાજપના માણસ થઈને ફરે છે. ગુલાબસિંહ રાજપૂતનું પણ એક એવું જ નિવેદન સામે આવ્યું છે. ગુલાબસિંહ પણ એસપી પર આરોપ લગાવી રહ્યા છે, પ્રહારો કરી રહ્યા છે. ગુલાબસિંહ કહી રહ્યા છે કે તમને કોઈ પણ પોલીસ કર્મચારી જો એવું કહે કે ભારતીય જનતા પાર્ટીને મત આપજો તો એનો વિડીયો ઉતારો અને અમારા સુધી પહોંચાડો. ગુલાબસિંહ શું કહી રહ્યા છે સાંભળીએ. અહીંયા મીડિયાના મિત્રો છે, હું મીડિયામાં માધ્યમથી આ સરકારને કહેવા માંગુ છું, ખાસ કરીને યુવા મિત્રોને પણ કહેવા માંગુ છું. હવે આટલા મંત્રી મુખ્યમંત્રી આવી ગયા, પહોંચી કીધા નહીં, મંત્રીઓ આવી ગયા, ગમે મને વાત કરી, કાલે ગામમાં પાંચ મંત્રી હતા આજની ગામની અંદર, તો એ પહોંચી ગયા નથી. મંત્રીઓ સંત્રીઓ ધારાસભ્યો આખો જેટલા છે એટલા બધા આવ્યા હતા, કે એના પેજ પ્રમુખ થી લઈને મુખ્યમંત્રીઓ થી બધા વાવ વિધાનસભામાં, તો એ પહોંચી ગયા નથી. ત્યારે આ બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા અને એમના જે નીચેના પોલીસના સ્ટાફ સાતી વાઇસ મીટિંગો કરી ને ભાજપને વોટ આપવા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારે તમારા ગામમાં પણ કોઈ પોલીસ વાળો આવે તો મિત્રો વિડીયો ઉતારજો, લાઈવ કરજો, એને ઉઘાડો પાડવાનો છે ગમે તેટલો. અને એટલો શોખ થતો હતો ભાજપના પટ્ટાબેન ચૂંટણી લડવા આવી જાય એસપી. આજે ગામડે ગામડે ત્યાં પોલીસ વાળા ફરે ને કે વોટ આપજો, તો આવો ને મેદાનમાં, તમે આટલા મુખ્યમંત્રી તમે આવો ને, આમાં તો ફરક પડવાનો હાલનો. વાવની ચૂંટણી માવજીભાઈના કારણે બહુ જ રસપ્રદ બની છે. ચૌધરી વર્સિસ ચૌધરી હવે તો એવું પણ થઈ રહ્યું છે. માવજીભાઈ, શંકરભાઈ, ગિનીબેન ઠાકોર, ગુલાબસિંહ અને આ સહિત અનેક નેતાઓ જે છેલ્લી ઘડી સુધી બહુ જ ચર્ચામાં રહ્યા છે, બહુ જ પ્રયાસો તમામ લોકોએ કર્યા છે, છેલ્લી ઘડીએ એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે. વટનો સવાલ આ ચૂંટણી બનીને રહી છે. ગુજરાતમાં એકમાત્ર બેઠક છે, પણ આખાએ ગુજરાતમાં જાણે વિધાનસભાની ચૂંટણી ચાલતી હોય એટલી ચર્ચાઓ વાવ બેઠકની થઈ છે. વાવ બેઠકના પરિણામો આવશે ત્યારે ચોક્કસથી આપણને ખબર પડી જશે કે કોનો વટ સચવાય છે. પણ વાવ બેઠકમાં નેતાઓના જે ભાષણો છે, નેતાઓની જે સ્પીચ છે, એ તમે આટલા દિવસ સુધી સાંભળી છે. તમે શું માનો છો વાવની ચૂંટણીને લઈને અવશ્ય કમેન્ટ કરજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.